નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અવાજ આવે છે કે નહીં અવાજ ચેક કર લો તો ફટાફટ ઝડપથી અવાજ ચેક કર લો ચલો પહેલા તો આપણે અવાજ ચેક કરવાનો કારણ કે પેલામાં ધંધે લાગી ગયા ગયે ને એટલા માટે ચલો ફટાફટ પેલા અવાજ ચેક કરી લેજો ઝડપથી અવાજ આવે છે કે નહીં પરફેક્ટ અવાજ આવે છે ઓકે ડન ડન ચાલો તો વાંધો નહીં આજે પરફેક્ટ અવાજ તો આવે છે વાંધો નહીં આવે સરસ સરસ ચાલો કેટલા લોકો વેઇટ કરી રહ્યા છે લાવ તો મને આપી દો તો એક મિનિટ અહીં મને સ્ક્રીન નથી દેખાતી ઓકે ચલો અવાજ પરફેક્ટ છે ને સર હે ઓકે ડન 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 સર ડોન ને ડન ડી ઓ એન ઈ આરતી ગોંડલિયા ડોન ને ડન અચ્છા ડોન પછી તમે બીજી રીતે કહેતા હોય તો રેડી ગુડ ઇવનિંગ સર અરે વેરી વેરી ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ નથી આવતો અવાજ કાંઈ કો મજાક કરી રહ્યો આપ અવાજ તો આરા હે જય શ્રી રામ જય શ્રી રામ ચલો વબ ની પીડીએફ આવી નથી વબ ની પીડીએફ વિજુ સર વબ ની પીડીએફ તમને આમાં નું હાલે ચલો વબ ની પીડીએફ કાલે મોકલાઈ જશે શું કામ ખબર છે કારણ કે એ આખે આખું મસ્ત પાછું એક ફોર્મેટિંગ બને ઓલી તો પીડીએફ ત્રણ હજાર થઈ એટલે તરત મોકલા દીધી હતી અને આજના આ વિડીયોની પણ આપણે ઉપર તમને જો કોમેન્ટમાં દેખાતું હશે ત્રણ હજાર પૂરી થશે એટલે તમને આજના આ લેક્ચરની લિંક ટૂંકમાં પીડીએફ છે એ પણ મળી જશે અને મિત્રો આજનો લેક્ચર ખૂબ જ મજા આવે એવો છે ભૂકા કાઢી નાખે એવો છે એટલે આજના આ લેક્ચરમાં કારણ કે આજે હું તમને એ સમજાવનો બેઝિક હવે પૂરું થઈ ગયો ભાઈ હવે ફાઇનલી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ શું ખબર છે ફાઇનલી હા હું પેલા મારું સેટઅપ કરી લઉં અને હમણાં દેખાય ચાલો છસો ને ચાલીસ લોકો ફાઇનલી આવી ગયા છે અને ધીમે ધીમે બધાને શેર કરી દેજો બરોબર છે ફટાફટ અને ખાસ વિડીયોને લાઈક કરી અને ચેનલમાં જો તમે નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો બરાબર કારણ કે આ ચેનલ છે એ તમને વેકેશન દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ સંજોગે તમને ઘણી બધી અંગ્રેજીમાં હેલ્પ કરાવતી રહેશે

બરોબર છે કારણ કે આપણા રગમાં હોય ને ગુજરાતીઓના રગ રગમાં શું હોય એમ જ હોય અંગ્રેજી બોલતા સમય બરાબર પણ ખરેખર એની સાચી રીત શું હોય છે સાચી ટ્રીક શું હોય છે એ પેલા તો આપણને ખબર હોવી જોઈએ રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની અને મિત્રો હું પહેલા લેક્ચરમાં કીધું તું બીજા લેક્ચરમાં કીધું હતું ત્રીજા લેક્ચરમાં એ કહું છું હું બધા લેક્ચરમાં કહીશ એક વખત સંકલ્પ એવો લઈ લેજો કે સાહેબ આ વખતે અંગ્રેજી બોલવાનું થાય છે થાય છે થાય છે ને થાય જ છે

પહેલેથી ન જ આમ કહેવાય ને મનોબળ તમારું દ્રઢ કરી લ્યો ને એટલે એ વસ્તુને આવડવી જ પડે બરોબર છે સંકલ્પ કેવી રીતે લો કદાચ માની લ્યો કે કોઈ વસ્તુ શું કહેવાય ભૂલાઈ જાય સંકલ્પ વારંવાર ભૂલાઈ જાય ને તો સાહેબ હું તમને ટ્રીક આપું મેં સંકલ્પ લીધો એટલે હું તમને કહું આપણું પર્સ હોય મોબાઈલ હોય એમાં છે ને આવી રીતના પર્સમાં તો પૈસા તો જાજા નથી પણ આવી રીતના એક ચિઠ્ઠી કાઢવાની મેં ચિઠ્ઠી લખ્યો છે આ તમને એક એક્ઝામ્પલ આપું જો અમે માની લો કે ઓગણત્રીસ માર્ચ તમને દેખાતી હશે ઓગણત્રીસ માર્ચ બે ને ઓગણપચાસ મેં એક સંકલ્પ લીધો છે કે આ વસ્તુ નહીં કરવાની અથવા તો આ વસ્તુ કરવાની એટલે એ પછી કરવાની અને આ ફાયદો કરશો મને કઈ રહ્યો છે એટલે હું તમને કહું છું બરોબર તમને એમ લાગશે સાહેબ આવી વસ્તુ તમે હવે નાના છોકરા જેવું આ બંધ કરી દો પણ સાહેબ સો ટકા ફેર પડશે એક વખત ધારી લેવાનું ઘણી વાર ન થતું ને ભૂલાઈ જતો હોય કે ભાઈ હવે અંગ્રેજી છે મૂકો બુકો ને એટલે મુકાઈ જશે પણ એક વખત ધારી લેજો ઓકે ચાલો હવે એક વખત જોરદાર સેલ્યુટ આપી દેશે બધા લોકો આઠસો પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે આઠસો એ આઠસો લોકો છે વિજય સર ઓન ફાયર અરે થેન્ક યુ સો મચ હા ચાલો હવે ફટાફટ એક વખત સેલ્યુટ નું ઓપ્શન આપી દેશે બધા એક સાથે મેસેજમાં બધા ની સેલ્યુટ અને તરત જ આપણે આપણા લેક્ચર શરૂઆત કરીએ આજે મસ્ત મજાનો ટોપિક છે પેલા આર્ટિકલ્સની ની જોશું કારણ કે આર્ટિકલ્સ છે ને સાહેબ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે

તો એમાં કે એમસીક્યુ તાપા ન હોય એમસીક્યુ તાપા હોય તો હાલો એકડી બગડી તગડી કરી નાખી તો આવી જાય આઠે કઠે મારી દે એ નજીકનો શબ્દ ધ દિવાલીપુરા યુથ વિજય સર હિટ છે બોસ અરે થેન્ક યુ વિકી સર ફાઇનલી વિકી સર આવ્યો આમ આમ ઉત્સાહ છે ને આ ઘણા બધા મારા સ્પોકનના વિદ્યાર્થીઓ છે મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું

થેન્ક યુ સો મચ વિકી સર આવો આ બધા કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી બનાવવાની જોરદાર ટ્રીક અને એમિઝાર અને વોઝવર આ બંને ટ્રીક છે એ આપણે આજે શીખવાની છે ઓકે સો આર યુ રેડી રેડી છો લાઈક કરી દીધી છે બધાએ ઓકે આઠસો ને ચોસઠ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા લાઈક નો રેશિયો ઓછો જો સાહેબ ચલો આગળ વધીએ સૌથી પહેલા પણ એક તમને માહિતી આપી દઉં શું ખબર છે કે આજે પહેલી સ્લાઇડ આ બતાવવા પાછળનું કારણ એક જ હવે એક જ દિવસ બાકી રહ્યો છે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સ પરચેસ કરી લીધો છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે દર બુધવારે લાઈવ લેક્ચર આવશે બરોબર છે બુધવારે યુટ્યુબ ઉપરથી આપણે નહીં લઈ શકીએ કારણ કે એપ્લિકેશનમાંથી હશે એટલા માટે રેડી અને ત્યાં તમે મારી સાથે કોન્ટેક્ટ કરી ઇન્ટરેક્ટ કરી અને અંગ્રેજી શીખી શકશો એકદમ બેઝિકથી આખો કોર્સ તમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જ મળી જશે બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે કાલે રાત્રે બાર વાગ્યાથી આમની ફીસ છે એ બારસો નવ્વાણું થઈ જશે તો મિત્રો ખાસ જેને પણ પરચેસ કરવાની ઈચ્છા હોય એ તમે નીચે નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી લો અથવા તો અથવા તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ઓકે હવે સૌથી પહેલા શરૂઆત કરી એની પહેલા આ એક તમને ગઈકાલે બતાવી હતી પહેલા લેક્ચરમાં તો આની ટૂંકમાં ગઈન કાર્ડ નાખી એટલું એક્સપ્લેનેશન આપ્યું કરતા સહાયકારક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ

કેમ કેમ બનાવવું કેમ બનાવવું મને જવાબ આપ્યો તમે કેમ બનાવવું એ આજે શીખવાના છે તો સૌથી પહેલા અને બીજી એક વાત કહી દઉં કે 8 એપ્રિલ થી પહેલી બેચ સ્પોકન ઇંગ્લિશ ની શરૂઆત થઈ રહી છે તો પધારી જાજો ડેમો લેક્ચર માટે 8 9 ને 10 ત્રણ દિવસ ઓકે ચલો ક્યાં છે રાજકોટ માં છે ચલો હવે કોઈ પણ અંગ્રેજી વાક્યનો અંગ્રેજી ગુજરાતી વાક્યનો અંગ્રેજી કઈ રીતે બનાવઉં ચલો હવે બે તમને અહીંયા આપ્યું છે એક છે ટેન્સ અને એક છે નોન ટેન્સ ચલો સમજાવું છો જો જો બધાયનું ધ્યાન હવે અહીંયા બધાયનું ધ્યાન હવે પરફેક્ટલી અહીંયા છે જો શું કીધું છે ટેન્સ કે વિજયસર અંગ્રેજી ભણાવે છે વિજયસર અંગ્રેજી જો કોઈ પણ વાક્ય છે ને વાક્ય વાક્યનું ગુજરાતી બનાવવા જઈએ ને ત્યારે આપણને કન્ફ્યુઝન આવે કે યાર આ વાક્યમાં મારે શું મૂકવું એમિઝાર મૂકવું વોઝવર મૂકવું ખબર જ પડતી સાહેબ કોઈ સેન્ટેન્સનું મારે અંગ્રેજી કઈ રીતે બનાવવું

પક્ષીઓ ઉડી રહ્યા છે તો ઉડવાનું કામ થાય છે વાંદરો કૂદકા મારી રહ્યો છે તો કૂદકા મારવાનું કામ થાય થાય છે હવે સાહેબ બીજું વાક્ય જુઓ તો હું શિક્ષક છું સાહેબ આમાં કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ આપ્યું છે નથી આપ્યું ક્રિયા એટલે કે કઈ કામ થાય છે અરે મેં મારી વાત કરી હું શિક્ષક છું હું શિક્ષક છું આ પેન છે આ મારી ઘડિયાળ છે આ રૂમ છે આ કેમેરો છે આ આ છે બરોબર છે આ જ વાત કરીએ છીએ આપણે

ઈ અલગ અલગ પ્રકારનું સેન્ટેન્સ આવે અલગ અલગ કાળ વપરાય ઈ સાહેબ નથી ખબર પડતી ઈ સમજાઈ જાહે તમે પહેલા આજનો ટોપિક સમજી લ્યો જો અને આજનો ટોપિક નથી સમજે તો આગળના બધાય ટોપિકમાં તકલીફ પડશે રેડી એટલે ખાસ આજનો આ ટોપિક તમારા માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે ચલો હવે બીજો એ સેન્ટેન્સ આપ્યું છે નોન ટેન્સ સાહેબ જે પ્રકારના વાક્યમાં કોઈ પણ પ્રકારનું કામ ન થતું હોય કોઈ પણ પ્રકારની ક્રિયા ન થતી હોય એવા પ્રકારના સેન્ટેન્સ માં આપણે નોનટેન્સ એમાં બાર પ્રકારના કાળ ઉપયોગ નહીં કરીએ વર્તમાન કાળ તો સાહેબ સાદો વર્તમાન કાળ નું વાક્ય સાહેબ મેં અલગ પાડ્યા છે

પણ હવે અહીંયા તમે એક જો અહીંયા એક વસ્તુ કહેતા રહી ગયો કે અહીંયા એમ લખ્યું છે કે વિજય સર ટીચીસ ઇંગ્લિશ સર ભાઈ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મૂક્યો ને અહીંયા એમ લખ્યું છે આઈ એમ અ ટીચર સાહેબ આર્ટિકલ આવ્યો એટલે પહેલા આપણે આર્ટિકલની માહિતી આપશું કે આર્ટિકલ શું કારણ કે આર્ટિકલ વગર સેન્ટેન્સ બનાવવું ને એ માની લ્યો કે કેવું ખબર છે કે કોઈ પણ એક તમે શાક બનાવતા હોય એમાં મીઠું મરચું નાખ્યા વગરનું તમે શાક બનાવો ને એવું એવું થાય બરોબર એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આર્ટિકલ આપણે ક્યારેક ક્યારેક મન પડે ત્યાં વાપરી નાખીએ છીએ મન પડે ત્યાં નથી વાપરી નાખતા અને ધીસ ઇઝ નોટ અવર ઘરની દોરાજી બરોબર છે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે નવસો પંચાવન વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા છે લાઈક નો ટાર્ગેટ પૂરો કરી દેજો ચલો હવે એલા આ આર્ટિકલ શું છે હે ભાઈ આ આર્ટિકલ છે શું એ કિસ કા નામ હે અને આને ક્યારે શું આવે સાહેબ એક એક ફટાફટ ડીપમાં માહિતી આપી આર્ટિકલ બે પ્રકારના હોય છે

જો હવે આર્ટિકલ એ અને એન મૂકવાનું પેલા તો હું તમને તમને એક વાત કહી દઉં ચોખ્ખી વાત કહી દઉં કે ગુજરાતીમાં તો ઠીક પણ અંગ્રેજીમાં જેટલા શબ્દો છે ને તમે કોઈ સેન્ટેન્સ વાંચતા હોય કોઈ લીટી વાંચતા હોય બરોબર એમાં જયારે કોઈ પણ શબ્દ આવે ને એ શબ્દ કઈક ને કઈક તો ગુજરાતી થતું જ હોય કઈક ને કઈક એનો ગુજરાતી મીનિંગ થતો જ હોય એ ગેરંટી સાથે વાત છે તો સાહેબ એ અને એન છે એનું કઈક તો ગુજરાતી થતું હશે એમ કઈક તો શું થાય ખબર છે કોઈને કોઈને ખબર છે કોમેન્ટમાં કહેશે મને કોઈને ખબર છે કે એ અને એનું ગુજરાતી શું થાય કોઈને ખબર છે સાહેબ કોઈને નહીં ખબર હોય જો ઘણા એને ખબર હશે જેને મારો વિડીયો જોયો પણ એ અને એનું ગુજરાતી સાહેબ એક થાય એક જ એમ આપણે કેમ ઓ એન ઈ ઓ એન ઈ વન એટલે એક થાય

સાહેબ ગ્રામેટિકલી આ વાક્યને ખોટું કહેવામાં આવે છે આઈ હેવ વન પેન નહીં તમે બોલી શકો બટ સાહેબ આ વન ની જગ્યાએ હંમેશા આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે આઈ હેવ અ પેન તો એનો મતલબ થાય મારી પાસે એક પેન છે સમજાણું તમને આનું ગુજરાતી આવું જ કેમ થયું એ તમને અમને ટૂંક સમયમાં ખબર પડી જશે યસ ઘણાનો આન્સર આવે છે કે એક થાય એક થાય રેડી પણ કેવી રીતે એક થાય હવે જો આટલું ખબર પડી ગઈ આર્ટિકલ એ અને એન નું ગુજરાતી શું થાય એક હવે તમે ક્યારે ક્યાંય અંગ્રેજી વાંચતા હોય ત્યાં એ અથવા તો એન આવે એટલે સમજવાનું હું એક એક રેડી આટલું પેલા ખબર પડી ગઈ ઓકે ચાલો હવે આગળ વધીએ કે એમાં બે આર્ટિકલનો સમાવેશ થાય છે અનિશ્ચિત માં આપણને ખબર છે એ અને એન હવે એક્ઝામ્પલ જેમ જોવો તો ધીસ ઇઝ અ મેંગો ધેટ ઇઝ આપણે કાલે શીખાતા ધેટ ઇઝ ને ધીસ ઇઝ ને ધેટ ઇઝ ને માલુમ પડના ચા ને તો આજે એ ચર્ચા કરીએ કે ક્યારે આર્ટિકલ એ મુકાય અને ક્યારે આર્ટિકલ એ મુકાય પેલા લેક્ચરમાં કીધું તું સ્વર યાદ રાખજો સાહેબ તમે બધા જાણો છો ચલો હવે જોજો હવે હું એક જ મુદ્દો સમજાવીશ એટલે આર્ટિકલ એ અને એન પરફેક્ટ બધા મગજમાં જો શું લખ્યું છે કે ઉપરના વાક્યો વાંચવાથી આપણને જણાય છે કે આર્ટિકલ એ અને એન ક્યારે મૂકો તો ક્યારે મૂકો તો જો હવે હવે આ મેં તમને હમણાં જ કીધું તું પાછું એક કહી દઉં છું કે એક જ દિવસ આ બગડો નો આવે એકડો આવે એક જ દિવસ બાકી રહ્યો છે ચલો હવે જો અહીં લખ્યું છે ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આર્ટિકલ ક્યારે મૂકો ગુજરાતીમાં આર્ટિકલ નથી ગુજરાતીમાં આર્ટિકલ નથી એમનો કહેવાય મારી પાસે એક કેરી છે તો એમાં આર્ટિકલ એવું છે જ નહીં ગુજરાતીમાં બરોબર એટલે કેરી એમ લખી શકો મારી પાસે કેરી છે પણ તમે અંગ્રેજીમાં એક કેરી લખવી હોય તો ખાલી એમ નો કહી શકો આઈ હેવ મેંગો ઈ વાક્ય ખોટું પડે તમારે અ મેંગો લખવું પડે આ ગેરંટી સાથે તમને કેવું છે બોલવું પડે રેડી અંગ્રેજી હવે જો ધ્યાન રાખજો અંગ્રેજી મૂળાક્ષરોમાં પાંચ પ્રકારના સ્વર છે આપણે શીખી ગયા અને 21 પ્રકારના વ્યંજન છે રેડી પણ આપણે આર્ટિકલ મુકવા માટે ખાસ યાદ રાખજો આર્ટિકલ મુકવા માટે આપણે કોઈ પણ પ્રકારના અંગ્રેજી સ્વરને અનુસરશું નહીં અંગ્રેજી સ્વર પ્રમાણે આર્ટિકલ મૂક્યા ને એટલે ખોટા પડશે હમણાં હું તમને સાબિતી આપું જો તો હવે ધ્યાન રાખજો કોઈ પણ પ્રાણી પદાર્થ કે પંખીના નામને જાતિવાચક નામ કહે છે આ નામો ગણી શકાય તેવા હોય છે તેથી આ નામોના એટલે કે સામાન્ય રીતે આર્ટિકલ ત્યારે પેલા તો જો આપણે શીખાય એક વચન પહેલા આર્ટિકલ એ અને એન મૂકવા માટેના બે નિયમ યાદ રાખી લો એક વચન નામ હોવું જોઈએ કેવું એક વચન જ નામ હોવું જોઈએ અને બીજું તો કે ગણી શકાય એવું હોવું જોઈએ કેવું હોવું જોઈએ

એક બે ત્રણ ચાર આમ ન ગણી શકો માથાના વાળ ગણે કે ન ગણી શકાય એટલે ભાઈ ગણી શકાય તમે ટકો કરીને પછી એક એક ગણજો ગણાય છે કે નહીં ગણાય જ એ કાઉન્ટેબલ છે સાહેબ પાણી છે આમાં પાણી છે આ પાણી ગણી શકાય અરે સાહેબ બોટલમાં સાડા ચાર જેવું પાણી લાગે છે તો સાહેબ પાણી ગણી શકાય લિટર સાહેબ લિટર ક્યાં બોલવાનું કીધું તમને હે લિટર તો ક્યાંય બોલવાનું તમને કીધું નથી એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની રહેશે બરોબર તો આ પરફેક્ટ વસ્તુ ધ્યાનમાં રાખી જો ચાલો આગળ વધીએ હવે જો જેમ અંગ્રેજી મૂળાક્ષરોમાં પાંચ સ્વર છે એમ ગુજરાતી સ્વર યાદ રાખવાનું જો દરેક ભાષા હોય ને દરેક ભાષા એ દરેક ભાષામાં ક્યાંક ને ક્યાંક સ્વર હોય જ છે યાદ રાખજો બધી ભાષા ગમે ભાષા હોય એમાં ક્યાંક ને ક્યાંક સ્વર હોય જ છે એટલે આ વસ્તુને યાદ રાખજો બરોબર છે એમ ગુજરાતીમાં કેટલા સ્વર છે તો કે તેરક સ્વર છે બરોબર પણ આપણે ગણતાય નથી અ અ અ આ આ આ ઈ એ ગુજરાતીના સ્વર સ્વર છે બસ ધ્યાન રાખજો બધાય ગુજરાતી યાદ રાખી લ્યો તેર પ્રકારના હવે આટલું યાદ રાખી લીધું અંગ્રેજી સ્વરને આર્ટિકલમાં ભૂલી જજો ગુજરાતી સ્વર બરોબર છે હવે જો આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય હું તમને અહીંયા સમજાવી દઉં માની લ્યો કે બી વાય છે જોજો ખાસ સમજજો

તો અહીંયા બ બતક નો બ એ શેમાં આવે વ્યંજનમાં આવે કે સ્વરમાં વ્યંજનમાં તો વ્યંજન થી શરૂઆત થાય તો આર્ટિકલ એ એટલે અ બોય આવે એન બોય નો આવે રેડી હવે તમાર પાછો આવું આપ્યું હોય તો ઘણીવાર ધ્યાન રાખવાનું બોય તો આર્ટિકલ છે બ બકરીન બ આર્ટિકલ એ અરે નું આવે આ ધીસ ઇઝ બહુવચન કા રૂપ હે તો અહીંયા એક આર્ટિકલ નો આવે બહુવચન નામની પહેલા આર્ટિકલ આવે નહીં હવે માની લ્યો જો આ ઉદાહરણ આપ્યું છે અ બોય pen અ બુક હવે જો અહીંયા ઘણીવાર એમ થઈ જાય કે જો સાહેબ ઓ આપ્યો છે 1 રૂપી નોટ એવું લખ્યું છે દેખાય છે બધાને તો અ મૂકો સાહેબ આ તો ખોટું જ છે હવે ઓ આપ્યો છે પણ સાહેબ આને વાંચો તો અને વાંચો તો શું બચાય 1 રૂપી 1 રૂપી તો વ વિજયસન ના વ થી શરૂઆત થાય છે ઉચ્ચારની તો વિજયસન નો વ ઈશ્વર છે વ્યંજન અરે વ્યંજન છે તો વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકો એટલે અ 1 રૂપી નોટ કીધું મે કીધું તું ને જો અંગ્રેજી સ્વર પ્રમાણે મૂક્યા એટલે ઉડા કટ દઈને કપાઈ જાય અને હવે અહીંયા જુઓ બીજું છે યુનિવર્સિટી તો યુનિવર્સિટી માં તો યુ આવે સાહેબ એ ના યુનિવર્સિટી નું આવે નો આવે સાહેબ ય યતીશ નો ય થી ઉચ્ચાર ની શરૂઆત થાય આર્ટિકલ હંમેશા એ અને એન છે ને એ ઉચ્ચાર ના આધારે મૂકવામાં આવે છે ધ્યાન રાખજો રેડી ચલો આગળ વધીએ હવે આ બીજું એનું ઉદાહરણ આપી જાય અહીંયા ઉપરના બે ઉદાહરણોમાં વન અને યુનિવર્સિટી મે તમને કીધું એમ ભલે પહેલો અક્ષર અંગ્રેજીનો સ્વર છે પણ ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય છે એટલે આર્ટિકલ એ મૂકવામાં આવ્યો સેમ વસ્તુ સાહેબ મે સમજાવી એમ કે જ્યારે શબ્દનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થતો હોય તો આ એન્ટ એ એ અજગરનો અ એટલે એન આવ્યો એન એન્ટ આવે એન એપલ આવે એન એ ગાવે કારણ કે જો બધાના ઉચ્ચાર જુઓ ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે સાહેબ જોયા તમે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે ધ્યાન રાખજો ચલો એના પછી હવે સાહેબ આયા જુઓ અહીંયા લખ્યું છે આવું પૂછી દે ને ત્યારે ખબર પડે હાલો સાહેબ આયા તો વ્યંજન છે આર્ટિકલ એ મારું સાચું સાહેબ છોકરો પડી જાય શું કામ અને વાંચો તો અને વાંચો તો એસ ટી બસ એસ ટી સલામતી ની સવારી તો અજગરના અથી ઉચ્ચારની શરૂઆત થાય તો આર્ટિકલ એન આવે રેડી આ વસ્તુ છે સમજવા જેવી આર્ટિકલ માં મોટા ભાગના લોકો ભૂલો કરવા પાછળનું રીઝન જ આ કે જે અંગ્રેજીના સ્વર પ્રમાણે આર્ટિકલ મૂકે છે એટલે સાહેબ લોચા પડવાના જ છે ગુજરાતી સ્વર પ્રમાણ મૂકો એટલે ગુજરાતી ભાષા એવી જોઈએ ગુજરાતી વગર અંગ્રેજી અધૂરું ચાલો આગળ વધીએ ચાલો આયા ઉદાહરણ આપી દીધા છે જો અહીંયા લખ્યું છે આને શું વચાય ઘણાય વાતાવે હોય ઓનેસ્ટ બોય એટલે આ ઓનેસ્ટ નો હોય એ જ સાયલન્ટ છે ઓનેસ્ટ બોલાય ઓનેસ્ટ સાયલેન્ટ લેટરના વિડીયો ટૂંકમાં શું કહેવાય લેક્ચર છે એ એક બે લાઈવ પછી તરત જ સાયલેન્ટ લેટરના પણ આવશે બરોબર છે ચોક્કસ આવશે કે ત્યાર પછી તમને ખબર ક્યારે ભૂલાશે નહીં કે સાયલેન્ટ લેટર ક્યારે કયું આવે મજા એવી આર્ટિકલ એ અને એન સમજવાની તો મજા આવે તો શું કરવાનું વિકી સરની સ્ટાઈલ મજા આવે તો શું કરવાનું એ સેલ્યુટ આપવાની સાહેબ મજા આવે તો સાહેબ સેલ્યુટ જ આપવાની હોય ને હે તો મજા આવી હોય તો સેલ્યુટ નો ઓપ્શન આપી દેવાનો ફટાફટ જેને પણ મજા આવી હોય એ સેલ્યુટ આવવાય મીન એવો ભૂકા નીકળી ગયા વાહ 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 રેડી હાલો હવે હજી હજી જો ઓલો છેલ્લે તો હજી સમજવાનું બાકી જ છે ચાલો આગળ વધીએ હવે ધ આર્ટિકલ સાહેબ ધ આર્ટિકલ છે ને એના માટે હું આ આખું સમજાવીશ ને તો આખો બહુ મોટો લાઈવ લેક્ચર થઈ જશે પણ સાહેબ આ એક લેક્ચર તમે જોઈ લેજો સાહેબ કેટલા લોકોએ વિડિયો જોયો ખબર છે 214 કે તમે જોઈ લેજો આપણે હમણાં થોડીક વારમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી દઈશ અથવા તો આપણે ટેલિગ્રામમાં બધી આની લિંક મોકલાવી દઈશ આર્ટિકલનો એક વખત આ વિડીયો જોઈ લેજો અને એક કંઈ તમને કન્ફ્યુઝન રહેને ને તો મને કહેજો રે જ નહીં એવી રીતે આર્ટિકલ ધ અને એ અને એન આખે આખું સમજાયું છે સાહેબ બે લાખ લોકોએ જોયા હોય તો કાંઈ હશે તો જ એટલા બધાએ જોયું હોય ને આ વિડીયો આપણે પેલો વાયરલ થયેલો છે એ અને એન અને ધ

સોરી ત્રણ હજાર કે નહીં ત્રણ હજાર લાઈક થ્રી કે પહોંચાડવાની છે રેડી એટલે ખાસ જેને પણ લાઈક કરવાનું બાકી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો નવો ટોપિક તરફ આગળ વધીએ હવે અંગ્રેજી વાક્ય બનાવવાની શરૂઆત કરીએ કારણ કે નાની નાસની વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ છે જો મસ્ત મજાનું પાણી પી લો દિલ મે વિજય સર થેન્ક યુ સો મચ ઓ થેન્ક યુ સો મચ ચલો પાણી પી લો ને પછી શરૂઆત કરીએ રેડી ઓકે હમણાં મેં કીધું હતું શું કે જે જેમાં વાક્ય થાય ક્રિયા થાય છે ને ક્રિયા કામ થાય છે ને હે કોઈ પણ મયંક પતંગ ઉડાડે છે તો ઉડાડવાની ક્રિયા થાય બરોબર છે ખાસ યાદ રાખજો મયંક પતંગ ઉડાડે છે તો

તમારી પાસે પાંચસો રૂપિયા છે તમને તાવ આવે છે તેની માથું દુખે છે મને યાર માથું દુખતું નથી હો જો આમાં હું આ ક્રિયા ન તો તો આવા પ્રકારના સેન્ટેન્સ સેન્ટેન્સ જો ગોખવા ને કોઈ જ આવડે પણ એની પેટર્ન એક વખત જે હું સમજાવવા જઈ રહ્યો છું એ પેટર્ન એક વખત સમજી લીધી ને એટલે વાર્તા પૂરી ચાલો સમજીએ શરૂઆત કરીએ સૌથી નોન નોનટેન્સ એમાં પહેલા જોશું ટુ બી સાહેબ ટુ બી નો મિનિંગ શું થાય ખબર છે ટુ બી ના રૂપ જો ફોર્મ્સ એટલે રૂપો થાય રૂપો કોને કહેવાય ખબર છે રૂપા કાકા તો કે આ એમિઝાર છે વોઝવર છે આ બધાને રૂપ કહેવાય કોના રૂપ છે ટુ બી ના સાહેબ ટુ બી નો ગુજરાતી થાય હોવું થવું અથવા તો બનવું શું થાય યાદ રાખજો હોવું થવું અથવા તો બનવું ટુ બી ના રૂપો નો મીનિંગ થાય એટલે મીનિંગ એટલે શું સાહેબ ઈમન કેમ ખબર પડે મીનિંગ એટલે શું જો એક વસ્તુ યાદ રાખજો કે જે વાક્યમાં જો ક્રિયા વાળા વાક્ય નહીં હોય નકર આ એમી જાર સાથે આઈએનજી વાળું રૂપ આવશે ત્યારે એનો મિનિંગ બદલી જશે એ ત્યારે હું સમજાવીશ ત્યારે વોઝવરની સાથે ક્રિયાપદનું રૂપ આવે તો બદલી પણ ખાલી વાક્યમાં એમી જ હોય બીજું કઈ ક્રિયાપદ નું હોય ખાલી વોઝવર જ હોય બીજું એ ક્રિયાપદ ના હોય ખાલી વિલ બી જ હોય એની સાથે કઈ મેઇન ક્રિયાપદ નું હોય ત્યારની વાત છે અને આજે હમણાં હું સેન્ટેન્સ બોલ્યો ને એવા સેન્ટેન્સમાં સાહેબ ખાલી આવા શબ્દોનો જ ઉપયોગ થાય એમાં ક્યાંય ક્રિયાપદનો ઉપયોગ મેન ક્રિયાપદ નો ન થાય સમજાવું તો મતલબ કે જ્યારે તમારે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રાણી કોઈ પણ દુનિયામાં જે કઈ પણ છે એનું કઈક ને કઈક તો હોવું હોય જ ને હું શિક્ષક છું આ રીમોટ છે આ ઘડિયાળ છે આ પેન છે ટૂંકમાં આ દુનિયામાં કોઈક ને કોઈક વસ્તુ કઈક તો છે જ તો એ હોવું થયું ને હે આ પેન છે તો એ આ શું છે આપણે પ્રશ્ન આ તો રિમોટ છે તમે શું છો તમે વળી કોણ મને કેવા હા તો એ કઈક તો હોય ને હે એ આ છે ભાઈ એટલે તો હોવું થવું થવું એટલે કઈક થયું કઈક થશે ભવિષ્યમાં હું ડોક્ટર બનીશ હે આમાં એમ થાય બનવાની ક્રિયા છે સો ટકા થાય પણ આ સેન્ટેન્સ અલગ રીતે થાય હું ડોક્ટર હઈશ તો હઈશ એટલે હું હઈશ ભવિષ્યમાં આ કઈક હઈશ હું એન્જિનિયર હઈશ હું આ હઈશ હું પેલો હઈશ હું રાજકોટમાં રસોડામાં હશે તો આ બધા ભાવ દર્શાવતું હોય ને ત્યારે ટુબીના રૂપોનો ઉપયોગ થાય છે હાલો હવે શરૂઆત કરીએ તો સૌથી પેહલા સાહેબ ત્રણ વર્તમાન કાળના ત્રણ રૂપ છે એમ ઈજ અને આર હવે સાહેબ એમ ઇજ આરનું ગુજરાતી શું થાય ખબર કોઈને ખબર

એમાં છે વિલ બી નું ગુજરાત થશે હશે થશે અને બનશે પણ પહેલા સાહેબ આપણે વર્તમાન વર્તમાનકાળને સમજી લઈએ આ બે તમને આપમેળે આવડી જશે હું આને જ વધારે સરખી રીતે સમજાવીશ આ બે તમને આપમેળે આવડી જશે ઓકે શરૂઆત કરીએ સાહેબ હવે ફરી એક વખત કહી દઉં છું કે અહીંયા એક જ દિવસ બાકી રહ્યો છે બરોબર છે ફક્ત એક જ દિવસ જેને પણ હજી કોર્સ લેવાનો બાકી હોય એ કાલે રાત્રે બાર વાગ્યા સુધીમાં પરચેસ કરી લેજો કારણ કે આ કોર્સ તમને અંગ્રેજી કડકડાટ બોલતા કરી દેશે ડાઉનલોડ કરી લેજો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે આખા વર્ષની ફી છે આ કઈ એક મહિનાની કેમ નથી વધારે નંબર વધારે ઇન્ફોર્મેશન માટે નંબર આપેલા છે સત્તાણું બે બોતેર અને આ પેલા એ કહી દઉં તમને સત્તાણું બે બાણું બાણું આ નંબર આપણા વોટ્સએપ નંબર છે એમાં તમે મેસેજ કરી શકો છો વોટ્સએપમાં બરોબર જેથી અમે અમારા બ્રોડકાસ્ટમાં જો ધીમે ધીમે બધા નેટ થશે અમને એડિટ કરે સાહેબ એક બે દિવસમાં કેટલા ખબર અઢી હજાર મેસેજ આવ્યા તો એ નંબર સેવ કરવામાં થોડીક વાર લાગશે પણ તમને મદદ જરૂર કરીશું બરોબર છે ચાલો હવે આગળ વધીએ હવે સમજી લેજો કે આ ત્રણે ત્રણ નો મિનિંગ ટૂંકનો ઉપયોગ ક્યાં થાય તો કે ટુ બી ના રૂપનો ઉપયોગ એક તો અસ્તિત્વ દર્શાવવા અસ્તિત્વ એટલે શું મેં હમણાં જ કીધું કે કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીનું કાંઈક અસ્તિત્વ હોય આ દુનિયામાં બરોબર છે આનું અસ્તિત્વ શું છે આપણે એમ કહેવાય કે આ ટીવી છે ના સાહેબ આનું અસ્તિત્વ રિમોટનું છે આનું પેનનું છે હું વિજય છું અથવા તો હું ટીચર છું હું પુરુષ છું જે કાંઈ પણ છે બરોબર કાંઈક ને કાંઈક દુનિયામાં કાંઈક વસ્તુ વ્યક્તિ પ્રાણી અહીંથી સિંહ આયલો જતો હોયને તો એને એમ ન કહેવા કે બકરી જાય કારણ કે એનું બકરીનું અસ્તિત્વ છે એ સિંહ છે ભાઈ હા જ ગરજે હાવ જ ગરજે એવું કઈ ગીત આવે છે ને હા તો ઈ છે ચલો એના પછી કોઈ પણ પ્રકારની સમયની સ્થિતિ અથવા તો સ્થળ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય ક્યારે ખબર હવે માની લો કે આપણે એમ કેવું હોય કે ક્યાં છો એલા ફોન કરીને કહે ક્યાં છો એલા તું તો આપણે સ્થળ પૂછ્યું એના માટે આનો ઉપયોગ થશે હમણાં સમજાવીશ અરે હું તો યાર અત્યારે આમ જો ને તો હું અત્યારે લંડનમાં છું આવતીકાલે તું ક્યાં આવીશ કાલ તો હું દુબઈમાં આવીશ હમ પછી ફોન કરીને કે તું શું કરે તો કે હું તો હું સપનામાં કહેતો હોય ને લંડન એક દી દુબઈ ભવિષ્યમાં તમે ભાઈ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ ચલો રેડી હવે આગળ વધીએ જો શું કયા કયા કેવા પ્રકારના વાક્યો દર્શાવવા માટે અસ્તિત્વ દર્શાવવા માટે અને સ્થળ અથવા તો સમયની સ્થિતિ દર્શાવવા માટે બરોબર છે ચલો તો હવે આગળ વધીએ એની પહેલા જે લોકો હજી ટેલિગ્રામમાં નથી જોડાણ જોડાઈ જજો કારણ કે આપણે પીડીએફ દરરોજની દરરોજ એમાં મૂકીએ છીએ ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો થાય એટલે આપણે પીડીએફ આ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ છીએ વિજય નાકિયા ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં જોડાઈ જાજો અથવા તો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો અને આમાં જેને પણ હજી ફોલો નથી કર્યો એ કરી દેશો ત્રણસો એકાણું કે એટલે ત્રણ લાખ એકાણું હજાર હમણાં ચાર લાખ પૂરા થઈ જશે એટલા ફોલોવર્સ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જ્યાંથી ઘણા બધા સેન્ટેન્સીસ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાશે

ઉપરથી જ જાતું ને બેટ બેટમાં દડો લાગે તો છે ને હા હા તો વાંધો નહીં પેલો સમજાવવું જોઈએ સમજાય નહીં ને તો પાછું અહીંથી રાડો પાડવાનું કંઈ કારણ નહીં તમને મગજમાં ઉતરવું જોઈએ બરોબર છે હા 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 થેન્ક યુ સો મચ સમજાય છે હાલો હવે વાક્ય બનાવતા શીખીએ અરે આમ દિલ ખુશ થઈ જાય આમ આમ ચેટ જોઉં ને ભૂખ મરી જાય એવી ચેટ આમ તમે વાહ વાહ વેરી ગુડ સરસ થેન્ક યુ સો મચ એક હજાર લોકો હજી લાઈવ જોઈ રહ્યા સરસ સરસ ઓકે ચલો આ થઈ ગયું હવે આગળ હાલો હવે તૈયાર છો હાલો હવે બે મિનિટ છે ને અહીંયા ધ્યાન આપજો પરફેક્ટ અને હમણાં તમારે સેન્ટેન્સ એ બનાવવાના છો સેન્ટેન્સ જે બનાવવાના છે ચલો એક સેન્ટેન્સ બનાવતા હું દઉં બાકીના તમારે બનાવવાના જુઓ સાહેબ આપણે એક વાક્ય રચના પહેલા જ ઓલામાં કીધી હતી ખબર છે પહેલા આવે સબ્જેક્ટ હું શોર્ટમાં સમજાવીશ સબ્જેક્ટ પછી શું આવતું હતું તો કે હેલ્પિંગ વબ આવતું હતું આવતું હતું

ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આમાં મેઇન વર્બ ક્યાંય આવે જ નહીં સીધું સબ્જેક્ટ ની બાજુ હેલ્પિંગ વર્બ આવે હવે આ બધાને હેલ્પિંગ વર્બ જ કહેવાય આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ વિલ સેલ કેન કુડ શુડ વુડ મે મસ માઇટ આ બધાને શું કહેવાય છે હેલ્પિંગ વર્બ કહેવાય છે ખબર છે કે નહીં બધાને ઓકે ચાલો હવે જુઓ તો હેલ્પિંગ વર્બ તો હવે જોજો વાક્ય બનાવવામાં ધ્યાન રાખજો 2 મિનિટ આયા પરફેક્ટ ધ્યાન હોવું જોઈએ બધાનું પરફેક્ટલી ચાલો જુઓ અફર્મેટિવ નું ગુજરાતી થાય સાહેબ હકાર શું થાય હકાર વાક્ય હકાર એટલે હા પાડતા વાક્ય હું રાજકોટમાં છું હું મુંબઈમાં છું આ મારો ભાઈ છે આ મારી બોટલ છે આ મારી કાર છે હું ક્લાસમાં છું હું ક્લાસમાં હતો આ બધાય બધા હકાર કે નકાર હું નથી હું રમતો નથી હું દોડતો નથી હું ક્લાસમાં નથી હું બસમાં નથી તો નથી શબ્દ આવે ન હતો શબ્દ આવે નહીં હોય ન નકાર એને નકાર કહેવાય અને એક આવશે પ્રશ્નાર્થ તમે મુંબઈમાં છો હે તમે અમદાવાદમાં છો તમે બરોડામાં છો તમે રાજકોટમાં છો તો આ એક પ્રશ્ન પૂછ્યો એને પ્રશ્નાર્થ કહેવાય રેડી તો ત્રણેય અલગ અલગ વસ્તુની જરૂર પડે અંગ્રેજી બોલવામાં લખવામાં વાંચવામાં કારણ કે તમે હું ક્યારેક ભેગા થયા હોય અને ઇંગ્લિશમાં વાતચીત કરતા હોય તો ભાઈ તમે મને પ્રશ્ન પૂછો સર યુ ફ્રોમ તો તમે મને પ્રશ્ન પૂછો અમાર જવાબ તો હકારમાં દેવાય આમ ફ્રોમ ચોટીલા આ મારું ગામ તો ચોટીલાની બાજુનું જ છે બરોબર છે ઘણા બધા એ જોયું હશે

ટુ બી ના વર્તમાન કાળના રૂપ કયા છે ત્રણ છે કયા કયા એમ ઇઝ અને આર તો સાહેબ અહીંયા હેલ્પિંગ વર્બ મૂકી દયો સબ્જેક્ટ પ્લસ અહીંયા એમ પછી અહીંયા ઇઝ અથવા તો આર પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ હવે માની લઉં હું એમ કહું તો ભૂતકાળની હકાર બનાવો તો સાહેબ એમ ઇઝ આર ની જગ્યાએ વોઝ વર્મ મૂકી દયો હું એમ કહું તો ભવિષ્યની બનાવો તો અહીંયા વિલ બી શલ બી મૂકી દયો વાર્તા પૂરી ત્રણેય ની વાક્ય રચના બધાય ની ફરકી જ આવશે ખાલી ફેર હેલ્પિંગ વર્બ માં બદલશે વર્તમાન કાળ હોય તો આ હાલો હવે ફાઇનલી વાક્ય તરફ જાઉં છું જોજો 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 ખાસ ધ્યાન રાખજો અમે 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 રાજકોટમાં છીએ રાજકોટમાં છીએ જો સાહેબ કયો કાળ છે પેલા તરત ખબર પડી જાય વાક્યના છેલ્લેથી ખબર પડે કે આમાં મારે એમિઝાર ઉપયોગ કરવો વોઝવર નો ઉપયોગ કરવો કે વિલ બી નો સેલ બી નો ઉપયોગ કરવો છીએ કીધું એટલે વર્તમાન કાળ થયું માની લો કે એમ કીધું અમે રાજકોટમાં હતા

ધ્યેય હોય અથવા તો બહુવચન નામ આપેલું હોય તો એમની સાથે શું આવે આર આવશે રેડી તો વી એ ક્યાં છે વી વી આ એક વખત યાદ રાખી લો અને પ્રેક્ટિસ કરવા માંડો એટલે અહીંયા પછી ઓટોમેટિક છપાવા માટે આતા માજી છટકલી રેડી ચલો તો વી સાથે શું આવશે આર આવશે વી આર આનો મતલબ થાય વી એટલે અમે અને આર નું ગુજરાતી શું થાય અહીંયા કીધું જ છે છીએ થાય તો અમે છીએ આનું ગુજરાતી એમ થાય ક્યાં રાજકોટમાં તો કે ઇન રાજકોટ

preposition સમજી સુ આગળ સાહેબ ચિંતા ન કરો બરોબર હાલો આર રેડી સમજાઈ ગયું હકાર વાક્ય રચના આ પ્રમાણે બને હવે જો કેટલા વાક્ય બનાવવા જોજો હવે જોજો કાલથી પ્રેક્ટિસ કેમ ચાલુ કરવાની કહું છું જો આ બોટલ છે આ બોટલ આ શું કીધું તું ધીસ તો ધીસ મૂકો અહિયાં કરતા તરીકે ધીસ ધીસ સાથે શું આવે એકવચન છે એટલે ઇઝ ધીસ ઇઝ અ બોટલ આ ક્લાસ છે ધીસ ઇઝ અ ક્લાસ આ કાર છે ધીસ ઇઝ અ કાર

કારણ કે આપણે વાક્યનો નિયમ છે કે એમાં હેલ્પિંગ વબ હોવો જોઈએ અને કાં તો મેઇન વબ હોવો જોઈએ આના વગર વાક્ય શક્ય છે નથી રેડી જરાય નથી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હવે એક તમને શું કહેવાય ટાસ્ક આપો કાલથી બધાને મગજમાં જ ચડી જવું જોઈએ શું ખબર છે જ્યારે પણ તમે વાક્યમાં કે ગાડીમાં ગયા હેલા જતા હોય ને એટલે સીધું સેન્ટેન્સ બોલવા જ મંડવાનું વર્તમાન કાળમાં શું ખબર કોઈ વસ્તુ આવે તો ઈટ લગાડવાનું કારણ કે વસ્તુ સાથે ઈટ આવે વસ્તુ પ્રાણી એના માટે છોકરો હોય પુરુષ હોય તો હિ લગાડવાનું અને બ્યુટિફુલ બાઇક ઓ ઇટ ઇઝ અ ગાર્ડન ઇટ ઇઝ અ ગાર્ડન ધીસ ઇઝ અ ગાર્ડન ઇટ ઇઝ માય કાર આ મારી કાર ઇટ ઇઝ માય હાઉસ આ મારું ઘર છે ઇટ ઇઝ માય લેપટોપ આ મારું લેપટોપ છે શી ઇઝ અ ડોક્ટર તેની એક છોકરી જતી શી ઇઝ યુ ડોક્ટર તેની ડોક્ટર છે બરાબર માય ફાધર મારા પપ્પા ખેડૂત છે માય ફાધર ઇઝ અ ફાર્મર જો કરતા એની બાજુ એમિઝાર અને જે કરતા કોના પ્રમાણે એમિઝાર મૂકવું કરતા પ્રમાણે આપણે અહીં કીધું એટલે આ યાદ રાખવાનું રેડી પહેલી વાક્ય રચના યાદ આવડી સોરી હમજાણી એ ભૂખ લાગી શું ભાઈ હવે એ પહેલી વાક્ય રચના હમજાણી તો હવે જુઓ હવે મજા આવી જોઈએ આમાં પહેલી વાક્ય રચના આમ જાય કે એટલે વાર્તા પૂરી હવે બાકીના બધા મેં એમના મજા આવે હવે જુઓ બીજી એક વસ્તુ સમજાવો બીજી એક વસ્તુ સમજાવો હવે માની લ્યો કે અહીંયા છીએની જગ્યાએ હતા શબ્દ વાપરીએ હતા અમે રાજકોટમાં હતા તો જો આખે આખો ને અને ક્લિયર કરી નાખો રેડી ચલો આની પહેલી વાક્ય રચના અહીંયા આવી ગઈ જો હવે હેલ્પિંગ બ મૂકી દો એમ ઝાર તો એ વાક્ય રચના થઈ ગઈ હું શિક્ષક છું તો આઈ સાથે એમ આવ્યો આઈ એમ અ ટીચર સાહેબ હું ભૂતકાળની હકાર સમજાતો તો ને ભવિષ્યની સમજાતો જાટી ત્રણે ત્રણ એક સાથે લેતા જાય એટલે પછી પ્રેક્ટિસ કરી અને ભૂકા કાઢી નાખી એવી બરોબર છે ચલો જુઓ અમે રાજકોટમાં હતા સાહેબ હતા શબ્દ બોલું હતા તો મારે એમિઝારનો ઉપયોગ કરાય અરે સાહેબ એમિઝારનું ગુજરાતી છે છે છો છો છા થાય છે તો એમાં હતો હતી હતા હું કેમ વાપરી શકું ચાલો તો વાક્ય રચનામાં તો કાઈ નો ફેર પડે સાહેબ એમિઝન ની જગ્યાએ વોઝ વર આવે બીજું કાઈ ફેર નો પડે બાકી સબ્જેક્ટ એમના ઓબ્જેક્ટ એમ બાકીના બધાના સ્થાન એમનામ જ રહે રેડી હવે વોઝ ક્યારે આવે એ આપણે જોઈ લઈએ તો કે વોઝ છે ને ઈ આઈ વી યુ એ અને બહુવચન નામ સાચોરી સોરી 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 ભૂલ થઈ ગઈ છે માફી ચાહું છું આ આઈ હી શી ઈટ અને એકવચન નામ એની સાથે વોઝ આવશે અને વર છે વી યુ બહુવચન સાથે ટૂંકમાં ધ્યેય અને બહુવચન નામ આમની સાથે વર આવશે જો જો વાક્ય બનાવું છું જો જો કઈ ન હોય જો જો હું રાજકોટમાં છું તો છું બોલ્યો તો મારે વોઝ ન બોલાય આઈ એમ ઇન રાજકોટ આઈ એમ ઇન રાજકોટ હું રાજકોટમાં હતો આઈ વોઝ તો શું મૂકવાનું થાય વોઝ રેડી જોજો કેટલા વાક્ય બનાવતા આવડે હું તમને કહું છું વર્તમાનકાળમાં એમ ઇઝ ભૂતકાળમાં હતો હતી બોલો ચલો બે બે છોકરાઓ બગીચામાં હતા બે છોકરાઓ કરતા કોણ છે બે બે ટુ બોイズ ટુ બોイズ હતા 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 એમ ઇઝ આવે નો આવે કારણ કે એ શું છે વર્તમાનકાળ છે ભૂતકાળ વોઝ વર તો બે છોકરાઓ ભૂતકાળ છે બે જો આવું શરૂઆતમાં જ યાદ રાખો ને પછી તો થટા થડ થાય તો બે છોકરાઓ ભૂતકાળ વોઝ આવે ના વર આવે તો ટુ બોイズ વર ભાઈ છોકરાઓ ક્યાં હતા બગીચામાં ટુ બોઈઝ વોર અને વર વચે હોય વેર વાંચતા નહીં સાહેબ વેર નો વચાય હું ત્રણ શબ્દો તમને કહી દઉં સાહેબ એ એ ક્યુ ચલા ગયા એક છે

અને આ વેર એટલે પહેરવું થાય રેડી હવે જ્યારે આપણે બધી વેર જ બોલીએ આને વેર બોલી આને વેર બોલી આને વેર બોલે તો એ નહીં ચલતા હે તો આ ધ્યાન રાખવાનું જ્યારે પણ વાક્ય બોલો છો તો સામેવાળાને ખબર તો હોવી જોઈએ ને કે તમ હું બોલો છો હું એમ કહું કે આઈ વેર રેડ શર્ટ તેનો મતલબ શું થાય ખબર આઈ વેર આ તો માની લ્યો કે આઈ સાથે તો વેર આવે નહીં પણ હું આ મારે આમ બોલું કે હું લાલ શર્ટ પહેરું છું માની લો કે લો તેવો લાલ શર્ટ પહેરે છે એમ બોલવું હોય તો આપણે શું કહે ધ્યેય વર ધ્યેય વર રેડ શર્ટ હે તેઓ લાલ શર્ટ હતા એવું થઈ જાય તો સાહેબ ધ્યેય વિયર અ રેડ શર્ટ તો આ આ અંગ્રેજીમાં આજ માથાકૂટ થાય છે અને આજ સમજવાનું છે જેમ જેમ આવશે એમ 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 આપણે કહેતા જશું રેડી તો આ ચિંતા નહીં કરવાની ચલો હાલો આગળ વધીએ ચાલો 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 આ સમજાઈ ગયું ઓકે આગળ વધીએ ચાલો હવે આ મેં તમને કીધું એમ કે આ બોટલ હતી હતી આ એટલે ધીસ ધીસ વોઝ અ બોટલ બરોબર છે આ મારું ઘર હતું ધીસ વોઝ માય હાઉસ હું સોરી મારા મમ્મી રસોડામાં હતા માય મધર વોઝ ઇન ધ કિચન કાંઈ નહીં કરતા એની પછી હતા હતી હતો છે તો વોઝ વર એના પછી જે સ્થળ આપ્યું છે સિમ્પલ વસ્તુ છે વર્તમાન કાળ હોય તો એમ ઇઝાર મૂકો સમજાણું સમજાણું હોય તો એક વખત પેલા જોરદાર સેલ્યુટ આપી દો તો એટલે મને ખબર પડે તો હું આગળ વધુ તો હું આગળ વધુ ચાલો ચાલો જડપી એક વખત ફટાફટ ત્યાં હું પાણી એક ઘૂટણો પી લઉ કારણ કે ગળા એ સુકાઈ ગયા છે વી વોઝ ઇન રાજકોટ નહીં આવે વી સાથે વર આવશે ઈધર લીખા હોવા હે કે વી સાથે વર આયે ગાના તો વી વર ઇન રાજકોટ હવે આવી રીતના પ્રેક્ટિસ કરશો ને સાહેબ એ ઘરે બેઠા બેઠા ગાંડા જેમ બોલે જ રાખવાનો શી વોઝ ઇન ધ ગાર્ડન આઈ વોઝ ઇન ધ ગાર્ડન આઈ વોઝ ઇન ધ બસ આઈ વોઝ ઇન ધ એરોપ્લેન વી વર ઇન ધ ગાર્ડન અમે ગાર્ડનમાં હતા અમે આમ હતા ને હું પેલો હતો ને તે મારા કાકા હતા હી વોઝ માય અંકલ તે મારો ભાઈ હતો હી વોઝ માય બ્રધર તે મારી બહેન હતી શી વોઝ માય સિસ્ટર રેડી

મળતો નથી મેસેજ થયો સીન થયો નથી સાહેબ મેં તમને ગાલે જ કીધું અઢી હજાર મેસેજ આવ્યા છે બધાને કેમ સીન કરવા અને એવું કાંઈ હોય તમારે કઈ માહિતી જોતી હોય તો ખોલ દે છે ખોલ બરોબર છે શિવ ખોલ ખલ ધેર અને ધેરમાં શું ડિફરન્સ છે સાહેબ ધેર આ ટી એચ ઈ આર ઈ આ ધેર એટલે ત્યાં થાય શું થાય ત્યાં અને ટી એચ ઇ આઈ આર આ ધેર એટલે તેઓ નું થાય

હવે મોડન જમાનાની વાત કરી દઉં ને તો સાહેબ આપણે બધાય વ્હીલનો જ ઉપયોગ કરીએ છીએ સેલનો ઉપયોગ ક્યાંય બહુ લોકો ઓછો કરે છે અને સેલનો ઉપયોગ માની લો તમારે કરવો છે તો તમે કરી શકો બે જ સાથે થાય સેલનો ઉપયોગ એક આઈ અને એક વી બે સિવાય કોઈની સાથે સેલનો ઉપયોગ જીવનમાં થાય નહીં આટલું યાદ રાખજો પણ વ્હીલનો ઉપયોગ બધાની સાથે થાય આઈ હોય વી હોય બધાની સાથે પણ હું તો બધે સાહેબ વ્હીલ નો જ ઉપયોગ કરું મોડર્ન જમાના પ્રમાણે સેલ નો ઉપયોગ હવે ધીમે ધીમે નાબૂદ થઈ રહ્યો છે રેડી ચાલો ભવિષ્ય કાળ સમજી લઈએ કઈ નું હોય સાહેબ અહીંયા મૂકી દો વિલ બી વિલ બી બીજું કઈ નહીં હશે થશે બનશે હું બગીચામાં હઈશ જો હું છું ના હું હતો ના હઈશ તો સાહેબ આઈ વિલ બી ઇન ધ ગાર્ડન સિમ્પલ વસ્તુ છે એમિઝાર મૂકો તો છું વોઝ વોઝવર મૂકો તો હતો અને ભવિષ્યકાળ વિલ બી એટલે હશે હું ડોક્ટર હતો આઈ વોઝ અ ડોક્ટર હું પ્રધાનમંત્રી છું આઈ એમ અ પ્રાઇમ મિનિસ્ટર તો પછી ભવિષ્યમાં માની લો કે હું ખેડૂત થઈશ તો આઈ વિલ બી અ ફાર્મર સિમ્પલ વસ્તુ છે તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે રેડી ચલો આગળ વધીએ હવે જુઓ નકાર નકારમાં સાહેબ કાંઈ ન હોય નકારમાં કાંઈ ન હોય હંમેશા બધાય કાળની નકાર બનાવવામાં એક વસ્તુ યાદ રાખવાની સિમ્પલ ટ્રીક શું ખબર

વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય સાહેબ ડબલ્યુ ઓ એન ડેસ ટી આ વોન્ટ છે ને એ વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે યાદ રાખજો વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે ડબલ્યુ ઓ એન ડેસ અને વોન્ટ વચ્ચે આઈ વોન્ટ આઈ વોન્ટ બી ઇન ધ ગાર્ડન હું ગાર્ડનમાં નહીં હોઉં સિમ્પલ વસ્તુ છે રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો ત્રણ હજાર લાયક ટાર્ગેટ સાહેબ લાયક તો વધારતો જ નથી આવીને આવીને એટલે જોઈ લો તો એમ કાંઈ હાલતા આવી શકાય ફટાફટ જેને પણ બાકી છે લાઈક કરવાનું પહેલાં નું બટન દબાવી દે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો નું બટન પહેલાં દબાવી દેજો બરોબર છે કારણ કે ગુજરાતની અત્યારે સ્પોકન ઇંગ્લિશમાં સર્ચ કરી લેવાની છૂટ છે તમારી પાસે બધો છે જ યુટ્યુબ બરોબર નંબર વન ચેનલ હાલતી હોય ગુજરાતીમાંથી અંગ્રેજી શીખડાવતી તો એ આપણી છે આપણી ચેનલ એટલા માટે કહું છું કે તમારી એ છે ભાઈ તમારા લીધે થી થાય એક વખત હું બોલું ને તો કે લાવો આલો કે તો આઈડી પાસવર્ડ આલો કે હા હજી મારા પપ્પા જોવે છે છેલ્લે સુધી જોતા હોય પાછા એને હવે ઇંગ્લિશ આવડવા માંડશે મારા ફોન કરો તો ઇંગ્લિશમાં જ વાત કે હાઉ આર યુ ડેડી ફાધર વધારે ઇંગ્લિશ થઈ જાય हाँ सर हिंदी बोलो ने ओके अभी आप मेरा हिंदी सुनना चाहते हो तो कोई बात नहीं अभी प्रश्नार्थ चिन्ह है ना वो मैं हिंदी में सुनाता हूँ लागे बागे लोहिनीदार वो आपको देखना पड़ेगा कि मैं कैसी हिंदी बोल रहा हूँ ओके चलो तो ये दोनों आपको समझ में आ गई होगी कि हकार में क्या होता है और नकार में क्या होता है अब सीखते हैं प्रश्नार्थ कारण के प्रश्नार्थ वगैरह ये आ, अंग्रेजी हजूरा है कारण के जब हम एक दूसरे को मिलते हैं तब हम एक दूसरे को प्रश्न पूछते हैं તો પ્રશ્ન પૂછતો હતો તો ઈસકા તો અમે ઉપયોગ કરના પડેગા ના તો ઉપયોગ કરેગે તો હમક વાક્ય રચના રાખની પડેગી તો રાખતે હે ચાલો રેડી ચાલો હવે જો આ નકાર વાક્ય રચના થઈ ગઈ એમ ઇઝાર પછી નોટ વોઝ ભર પછી નોટ અને જો પ્રેક્ટિસ કરવાની જો પ્રેક્ટિસ કરવાની એટલે ધ્યાન રાખજો જે જાતા નહીં પ્રશ્ન સમજી લે એટલે હું શિક્ષક નથી આઈ એમ નોટ અ ટીચર હું શિક્ષક ન હતો સાહેબ આ મૂકી દો વોઝ આઈ વોઝ નોટ અ ટીચર આઈ વોઝ નોટ હું ડોક્ટર નહોતો એલા ભાઈ ન તો ન તો બોલું છું નો ધ્યાન રાખજો નથી શબ્દ વર્તમાન કાળમાં આવે નથી શબ્દ ન તો ભૂતકાળમાં આવે કારણ કે કન્ફ્યુઝન ઈ કન્ફ્યુઝન સોલ્યુશન કા પતા નહીં અગરબત્તી આ રાખ હો ગઈ ફિર બી ગોટ તો દેખા નહીં આના જેવું થાય પણ એવું ન થાય બરોબર છે દિલમાં હોવા જોઈએ ચાલો ચાલો આગળ વધીએ હું શિક્ષક ન હતો હું બગીચામાં નહોતો એલા ભાઈ આઈ વોઝ નોટ ઇન ધ ગાર્ડન આ મારી બોટલ નહોતી ધીસ વોઝ નોટ માય બોટલ આ મારો ક્લાસ ન હતો ઇટ વોઝ નોટ માય ક્લાસ રેડી આમ રોજ જે પ્રેક્ટિસ કરો રોજ આમ બોલતા જાઉં સાહેબ અરીસો હોય ને ઘરે જો હું તમને એક વસ્તુ કહી દઉં સાહેબ હું વધારે પડતું અંગ્રેજી શીખો ને તો હું અરીસા ને સામે સામે ગાંડા જેમ બોલ્યા રાખતો અને અથવા તો સેલ્ફી કેમેરો ચાલુ કરીને એને વિજય નાખીએ વિજય નાખીએ જ વાત કરતો એમ તમે તમારા એ જ વાત કરો રેકોર્ડિંગ કરો સેલ્ફી કેમેરામાં પછી એને ચેક કરો કે ભાઈ હું બોલું હાસું તો બોલું છું ને ખોટું નથી બોલતો ને એ ચેક કરવાનું બરોબર છે આ ધ્યાન રાખવાની વાત બરોબર જે કઈ પણ હોય તમને જે મનમાં આવે એની સેન્ટેન્સ બોલવા માંડો પેલા આપણે નોન ક્રિયા વાળા છે બરોબર છે જેમાં ક્રિયા થાવી જ ન જોઈએ એવા વાક્ય બનાવો જે મેં આજે શીખડાયા છે હજી આવતીકાલે ટુ હેવ ના રૂપો ઉપયોગ કરશું બરોબર છે એને આપણે ખરખી રીતે શીખવાના છે કઈ ઘટે ના એમ લાઈક કરી દો હાલો હવે પ્રશ્ન શરૂઆત કરીએ સાહેબ ગુજરાતીમાં પ્રશ્ન જોઈએ ગુજરાતીની અનેરી જ વાક્ય વાક્ય રચના છે

દેખાય છે ને બધાને ઈઝ ઇન ધ ટેમ્પલ એવું લખ્યું છે ઈઝ ઇન ધ ટેમ્પલ તાઈ પ્રશ્ન એટ લગાડી દ્યો ઈઝ ઇન ધ ટેમ્પલ હે એલા એમ નો આલે એ ગુજરાતી માં થાય ઇંગ્લિશમાં એમ નો આલે ઇંગ્લિશમાં થોડુંક ચેન્જીસ કરવા પડતા હે તો એ ચેન્જીસ કબ કરેગે તો અબ કરેંગે ના હવન કરેંગે હવન કરેંગે તો અબ કરેંગે ચાલો સાહેબ શું હોય ખબર છે સાહેબ આની હકાર વાક્ય રચના જોવો સાહેબ હકાર જોવો તો સાહેબ જોવો તો સાહેબ સબ્જેક્ટ હોય ને ઇસકો ઇધર જાને દો હંમેશા સાહેબ યાદ રાખજો પ્રશ્ન પૂછો હોય ને કોઈ ને ત્યારે જો ડબલ્યુ એચ વાળું હજી હું સમજાવતો નથી વાય વોટ એ પછી હું સમજાવીશ સાદો વર્તમાન ચાલુ થશે ને ત્યારે પણ અત્યારે આપણે નોર્મલ કે શું આ તમારું ઘર છે શું આ તમારું કંપાસ છે શું આ તમારી બોટલ છે શું આ તમારા પપ્પા છે શું આ તમારા માસી છે શું આ તમારો ક્લાસ છે શું આ તમે હતા શું આ તમારો ક્લાસ હતો જે કઈ પણ પ્રશ્ન પૂછવો છે તો એમ કેવું હોય કે શું તમે બગીચામાં હતા તો એમ નો કહેવાય યુ વર ઇન ધ ગાર્ડન એમનું હાલે સાહેબ પ્રશ્ન પૂછવો પડે તો માની લો કે પ્રશ્ન આપણે એવો પૂછવો છે કે શું બગીચામાં પ્રશ્ન હે શું હવે સાહેબ અહીંયા તો મને ખબર પડતી કે કરતા પ્રમાણે એમિ જાર મૂકવો સાહેબ અહીંયા તો જ હેલ્પિંગ મૂકવો તો મારે કોને જો મારી દેવાનું અરે ના સાહેબ અહીંયા સબ્જેક્ટ પ્રમાણે જોતા હતા તો અહીંયા સબ્જેક્ટ પ્રમાણે ચાલવું જોવાનું સાહેબ ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો ટૂંકમાં મેરેજ થઈ ગયા હોય તો ઘરમાં કોનું હાલે એકનું જ હાલતું હોય બરોબર પછી આગળ હાલતા હોય પાછળ હાલતા હોય હાલતું તો જેનું હાલતું હોય એનું જ હોય સમજાઈ ગયું જેને જેનું હાલતું હોય સમજી લેજો ચાલો તો શું છે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ તો હવે અહીંયા સબ્જેક્ટના આધારે જ તમારે હેલ્પિંગ વર્બ મૂકવાનું સાહેબ અહીંયા આપ્યું છે તમે તમે એટલે થાય યુ તો યુ સાથે એમી જાર માંથી શું આવે આર આવે સાહેબ શું આવે આર તો મૂકવો પડે આર પછી કરતા યુ જો હેલ્પિંગ વર્બ પછી કરતા આર યુ પછી બધું સેમ જ આવે ઇન ધ ગાર્ડન ઇન ધ ગાર્ડન ક્વેશ્ચન માર્ક

is it your car આ તમારી કાર છે is it your car આ તમારી કાર હતી was it your car કાઈ અ કાઈ અગરુ છે મન ક્યો તો આલો તો હવે માની લો કે આ રીતે તમે રોજ પ્રેક્ટિસ કરો ને ફૂકા કાઢી નાખે એવી રોજ બોલતા રહ્યો આ લેક્ચર બે વાર હજી જોઈ લ્યો અને આ પ્રમાણે પ્રેક્ટિસ કરો કોણ કોઈની તાકોની તાકાત છે મન ક્યો તો તમને અંગ્રેજી બોલવામાં રોકે અરે ભાઈ કોઈની તાકાત નથી સાહેબ

તો હવે હું પહેલા તો તમને એક સેન્ટેન્સ આપી પછી બે આપીશ ચલો ટાઈપિંગ માટે રેડી રેજો પેલો લેક્ચર કોનું આવે છે ને એ ધ્યાનમાં રાખજો પેલું સેન્ટેન્સ કોનું આવે છે ચલો જ પ્રશ્ન હું પૂછીશ એક એક ક્રમ ક્રમ આપતા આપતા રહેજો રહેજો તમે મારા ભાઈ છો તમે મારા ભાઈ છો આ સિમ્પલ વાક્ય છે ફટાફટ મારે આનું સેન્ટેન્સ જોઈએ ચાલો ઝડપથી એટલે તરત બીજું સેન્ટેન્સ આપીએ ચાલો ઝડપથી ચાલો હજી એ નવસો ને વીસ વિદ્યાર્થીઓ છે એક કલાકથી જોડાયેલા છે થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આપનો આભાર અચ્છા ગ્યુ 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 અરે વાહ આમ જો એક કઈ નો સેન્ટેન્સ કોટો નથી અલા અચ્છા યુ આર માય બ્રધર યુ આર માય બ્રધર યુ આર માય બ્રધર યુ આ માય બ્રધર બધાયનું સેન્ટેન્સ સાચો ભાઈ યુ આર માય બ્રધર આવશે હાલો બીજું સેન્ટેન્સ બગડ એ બે ય શું તેણી શું તેણી ક્લાસમાં છે ક્લાસમાં છે હાલો ધ્યાન પ્રશ્ના ચિહ્ન છે શું તેણી ક્લાસમાં છે હાલો નંબર બે નંબર બે પહેલું આન્સર બધાનો સાચો આવે છે વેરી ગુડ સુપર હિટ વિડીયો ને લાઈક કરી દેજો જો આજ શીખવા મળ્યું હોય તો વિડીયો ને લાઈક કરી દેજો પ્લીઝ અરે વાહ સી ઇન ધ ક્લાસ સી ઇન ધ ક્લાસ ઇસી ઇન ધ ક્લાસ ઇસી ઇન ધ ક્લાસ હવે જો અહીંયા એક એક વ્યક્તિનું વોટ મે શબ્દ વાપરો વોટ સાહેબ ઈ મારી ભૂલ છે કેતા હું ભૂલી ગયો કે સાહેબ શું આવે ને એટલે આપણે તરત વોટ મૂકી દઈએ પણ સાહેબ આ શું છે ને એમ નથી પૂછ્યું તેની શું છે એમ નથી પૂછ્યું શું તેણી છે તો જ્યારે ધ્યાન રાખો વાક્યની શરૂઆતમાં શું હોય અને એમાં કોઈ પ્રશ્ન ઇન્ફોર્મેટિવ પ્રશ્ન ન હોય જસ્ટ એમ પૂછ્યું શું તમે મજામાં છો તો એ મજામાં છો એમ પૂછ્યું તમે શું છો એમ નથી પૂછો શું તમે મજામાં છો તો એ ત્યારે તમારે આનું શું નું કઈ ન થાય ધ્યાન રાખજે ખાલી એક પ્રશ્ન પૂછવા માટે એક ટૂંકમાં કહેવાય ને કે જરીઓ છે બરોબર છે વેરી ગુડ સી ઇન ધ ક્લાસ સી ઇન ધ ક્લાસ વાહ સુપર સેલ્યુટ છે સાહેબ આવીને આવી રીતે રોજ 10 10 15 15 વાક્ય ફ્લુઅન્ટલી બોલજો નવા નવા સેન્ટેન્સ નવા નવા વાક્યો શું નું આવડે મને કહેજો હે એક સ્ટેપ શીખા કાલે બીજો સ્ટેપ પછી જો વર્તમાન કાળની બધાય ચાલુ થાય અને બગડા સટી નો બોલાવી દઉં તો તો થઈ રહ્યું ને સાહેબ હે નો થઈ થઈ જાવ મને મને હે બોલતા સાહેબ ખાલી સમય આપો અને રોજની એક બે કલાક પ્રેક્ટિસ કરો ઘરે અને વિડીયો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો સાહેબ તમે હું તમારા માટે યાર આટલું દિલ ખોલીને મહેનત કરતો હોય તો તમારે મારા માટે દિલ ખોલીને સપોર્ટ કરવો પડે કે ન કરવો પડે મને તો અરે યુ આર માય બ્રધર ગુજરાતી ચાલો કરવો પડે કે ન કરવો પડે સાહેબ મને તો આજે બધાય આજે 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 એક એક નવસો ને વીસ વિદ્યાર્થી છે એ કાલે બધાય એક એક વિદ્યાર્થીને લઈને આવે ને સાહેબ તો કામ થઈ જાય કાલે કેટલા લઈને આવે મારે જોવું કેટલા લઈને આવશે ચાલો નવસો વીસ વિદ્યાર્થીઓ છે બરોબર છે એમાંથી કેટલા લોકો એવા છે કે કાલે મને સપોર્ટ કરવા માટે ઘણા બધા લોકોને આમંત્રણ આપશે કે ભાઈ જોવા આમ કહીને ભણવા મહીન ભાઈ બરોબર છે એટલે ખાસ ખાસ ચલો કેટલા લોકોને લઈને આવશો કેટલા લોકો અચ્છા લાઈક હજી કેટલી થઈ તો તમ મને કે મને દેખાતી નથી લાઈક ચલો હું જોઈએ ચેક કર લો ભાઈ આ લાઈક નું તો પાછું ભૂલાઈ ગઈ અચ્છા જો બધા કેવા મીડ આ હું લઈને આવી પણ તમે એલા ભૂલી જાવ હો ભાઈ પછી તમે દગો દઈ દયો મને એક્સ પોઈન્ટ ચાર જ કે થઈ જો એટલે ચૌદસો લાઈક થઈ હજી ચૌદસો ઘટે પછી પીડીએફ મળશે હો સાહેબ સાહેબ આ આટલું હું સાહેબ ભૂલખા પેટી પણ હોય હા હું કાલ બે જણાને લઈ આવીશ હું એક થી ચાર ને લઈ આવીશ એક પોઈન્ટ ચાર કે હું ત્રણ જણા ને અમે ત્રણ જણા બેઠા છીએ એક મોબાઈલમાં અચ્છા કાંઈ વાંધો નહીં બેસો શીખો એવું નથી કેતો પણ વધારે ને વધારે વિદ્યાર્થીઓને લઈ આવો

મેં કાલ તમે કીધું ને આપણે ગ્રામર પ્રમાણે હો આપણે ઓલા પ્રમાણે નહીં આપણે ગ્રામર પ્રમાણે નંબર તે બિલાડી હતી તે બિલાડી હતી તે સર એક હજાર પંદર લોકોને લઈ આવી હાલો આ હા ફટાફટ આમ તો આન્સર તો એવો ફટ દઈને આવે ને એની વાત જ જવા દે ઈટ વોઝ અ કેટ હા કોઈ હી ન લગાડ્યું એટલે મને આમ આનંદ થયો સરસ સરસ આવડી ગયો તે એટલે ઈટ આપણને ખબર છે કે સાહેબ તે તેના ત્રણ ગુજરાતી થાય તોય કેમ કોઈએ નો કર્યું ભાઈ ઈ એ થાય સી એ થાય નીટ થાય પણ આપણને ખબર છે કે જો અહીંયા કોઈ છોકરીનું નામ હોય તો સી થાત કોઈ છોકરાનું નામ હોય તો હી થાત અને અહીંયા તો એક બિલાડી છે પ્રાણી છે એટલે ઈટ થયું અને હતી એટલે ઈટ સાથે વોઝ આવે ઓલું યાદ રાખવાનું કોની સાથે વોઝ અને વર્મ કોણ ઈટ વોઝ અ કેટ મુકવાનું સાહેબ જો ભૂલી ગયા એક જ બિલાડી છે તો એક બિલાડી જાડી

કે સર કાલે હું એક નહીં પણ બે કલાક જો બિઝનેસમેન હોય જેને ટાઈમ હોય ઘણા બધા લોકો જોતા સાહેબ કલાક તો આપજો જો ઓછામાં ઓછી કલાક બેઠા બેઠા મનમાં મનમાં અને સાહેબ બને ને તો મનમાં ન બોલતા બોલો મોઢેથી બોલો લખો બોલો લખો બોલો આ બે વસ્તુ કરજો બરોબર મનમાં મનમાં વિચાર સરીજો મન મન તો મનમાં મનમાં આવડશે જયારે કોઈની સામે બોલવાનું થશે ને તો નહીં આવડે જેવું શીખો ને એવું જ આવડે આ નિયમ છે સંસારનો બરોબર છે એટલે ધ્યાન રાખજો જેવું કરશો ને એવું જ થશે મનમાં મનમાં વિચારશો તો મનમાં મનમાં આવડશે કોઈકની સામે બોલવાનું થશે ને તો ટાઈટાઇસ થઈ જાય એટલે ધ્યાન રાખજો કઈ રીતે બોલવું ને કઈ રીતે ધ્યાન રાખો ને નોકર પાછી સુરસુર્યું થઈ જાય તો ધ્યાન રાખજો સુરસુર્યું થઈ જાય ધ્યાન રાખજો પછી સુરસુરિયા જેવું ન થાય રેડી ચાલો મિત્રો તો આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની હતી અહીંયા આપણો જે ટુ ના રૂપ છે એ કમ્પ્લીટ થયા છે બરોબર હવે મિત્રો ખાસ ફરી એક વખત કહી દઉં કે જે લોકોને અહીંયા મારી સાથે ઓફલાઈન ભણવા આવું છે રાજકોટમાં આવવું છે એ આઠ એપ્રિલ થી આપણી ફર્સ્ટ બેચ શરૂ થાય છે અને આઠ નવ અને દસ ત્રણ દિવસ ડેમો લેક્ચર છે બીજી બેચ આઈ થિંક પંદર માર્ચ થી સવારે ચાલુ છે આ ચાર વાગ્યાનો ટાઈમ છે અને ઓલો ટાઈમ છે આપણે સવારે થી સાડા અગિયાર દોઢ કલાકનો લેક્ચર રહેશે તો ખાસ અહીંયા પધારજો એકદમ બેઝિકથી શરૂઆત છે અને એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ ત્યાં નક્ષત્ર એકેડેમી મારી આવેલી છે ત્યાં રૂબરૂ પધારી જાજો બરોબર છે અને યુટ્યુબ ચેનલમાં તમે બધા હાજર જ છો અને મારે કંઈ વધારે કહેવાની જરૂર છે ને પણ એટલું કહીશ કાલે તમારે મને સપોર્ટ કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને લઈ આવવાના રહેશે અને એ એક તમે એક વસ્તુ નથી કરતા મેં કોઈનું સ્ટેટસમાં જોયું જ નહીં જેટલા મારી પાસે નંબર સેવ છે ઇન્સ્ટાગ્રામમાં છે કોઈ ટૂંકમાં સ્ટોરી મૂકતા નથી કે કોઈ મને સારું લાગે સાહેબ તમે મારી સ્ટોરી મૂકો કે પાછા મને ટેગ કરો તો હું પાછો મેન્શન બેક કંઈ આપીશ ચલો ચારસો કે છે આઈ મેન્શન બેક આપીશ બરોબર છે એટલે આ આપણું જે ક્લાસ હોય છે એ બધા મૂકો સ્ટોરીમાં બરાબર સ્ટેટસમાં મૂકો જેથી વધારે ને વધારે લોકો આપણી પાસે આવે આપણી પાસે શીખે રેડી તો ધ્યાન રાખજો આજથી એ એ એક કામ તમારું મારું કરવાનું સ્ટેટસમાં સ્ટોરીમાં વિજય નાટ્યના લાઈવ લેક્ચરની નોટિફિકેશન તો જ આવી જોઈએ રેડી આટલું કરી દેજો અને ખાસ આપણે આ નંબર આપેલા છે નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક મળશે લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર આવશે ફોલો તો ફોલો ઉપર ક્લિક કરી દેશો ને તરત જ તમે એમાં જોડાઈ જાશો અને એમાં તમને બધું મેં મૂક્યું છે સર થેન્ક યુ પણ મને મેન્શન બેક આપતા રહેજો બરોબર છે ચાલો અને હજી છેલ્લો એક દિવસ છે આ બગડો નથી એક છે જેને પણ બાકી હોય હું તમને એક વસ્તુ ખાસ કહી દઉં છું આમાં એટલા માટે ફોર્સ કરીશ કે નવસો મને આપો એટલા માટે નહીં કારણ કે આમાં પ્રેક્ટિસ ભરપૂર આપેલી છે તમે તમારી રીતે ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરી શકશો બરોબર તમે તમારા સમયે વિડીયો જોઈ શકશો અને એક વર્ષ સુધીનો છે તમે ધારો તો પંદર દિવસમાં કરી શકશો બે મહિનામાં કરી શકશો ને બે એક વર્ષમાં થઈ જાય બરોબર તો એકદમ લાઈવ અને પાછું દર બુધવારે એક લાઈવ લેક્ચર હશે બરોબર છે બુધવારે આપણે યુટ્યુબ ઉપર નહીં હોય એટલે જેટલા લોકોએ કોર્સ ખરીદ્યો એમનો કહેતા સાહેબ જો બુથ મારી દીધા ના ના એવું નથી હો એ વિજય નાખ્યા ને કોઈ દિવસ આવશે નહીં થશે નહીં ધ્યાન રાખજો બરોબર અને બધું જ મટીરિયલ પીડીએફમાં આવી જશે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં ફક્ત નવસો રૂપિયા છે એટલે કાલે બાર વાગ્યા રાતના બાર વાગ્યા સુધીમાં લઈ લેજો બરોબર છે પછી અહીં બારસો થઈ જશે અને પછી ખરીદશો તો અઘરું થઈ જશે એટલે ખાસ લઈ લેજો મિત્રો તો આજે જે ટ્રીક હતી મજા આવી ચાલો બે શબ્દ વિજય નાખ્યા માટે મને મારી તારીફ સાંભળવામાં બહુ મજા આવે

પણ મને ખબર પડી ગઈ કે તમે શું કહેવા માંગો છો પણ દિલથી થેન્ક યુ સો મચ પણ એ આવડી જશે સેન્ટેન્સ કેમ બનાવવું નહીં લઈને આવજો મજા આવી ગઈ સાહેબ વેરી ગુડ જોરદાર થેન્ક યુ સો મચ લવ યુ સર પરમાર હાર્દિક લવ યુ ટુ હો થેન્ક યુ સો મચ સુપર ટીચિંગ મહેતાબ હુસૈન હુસૈની સોરી થેન્ક યુ થેન્ક યુ સો મચ આઈપીએલ જોવો છે હા મારે જોવો છે ભાઈ આજે મારી ફેવરિટ ટીમ મેચ હતો પણ છતાંય મેં જવા દીધો નથી ટીમ નહીં આરસીબી ગુડ નાઇટ સર ગુડ નાઇટ હા હિન્દી બોલો સર કાલે કાલે હિન્દી પાકું બરાબર છે થોડીક વાર સર તમે ઓનલાઈનમાં એકવાર ઓનલાઈન શું છે સર તમે ઓનલાઈનમાં એકવાર ઓનલાઈન પર પરચેસ વિડીયો કંઈ સમજાણવું નહીં કાંઈ વાંધો નહીં ચેક કરી લેશું પછી બરાબર છે યુ આર ટીચિંગ એક્સિલેન્ટ થેન્ક યુ સો મચ કોમલ પટેલ થેન્ક યુ સો યુ આર ગ્રેટ ક્રિષ્ના રિયલ ફ્લાવર રાજકોટ ઓ રાજકોટથી છો હા કેટલા લોકો રાજકોટ થી પેલા ક્યાં ક્યાં થી ચાલો એક પ્રશ્ન હું આ દર વખતે લાઈવ માં પૂછું છું તમારા ગામનું નામ ચાલો ગામનું નામ સિટીનું નામ ચાલો ફટાફટ સર આઈએલટીએસ માં ચાલશે ને આરે છે આ બધુંય આઈએલટીએસ માં આવશે એક ભાગ છે એનો બરોબર આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ આઈ લવ યુ સર દિલીપભાઈ લવ યુ પ્રો સર યુ આર ગ્રેટ સર થેન્ક યુ રામ રામ સર રામ રામ હા વલસાડ ડમરેલી જુનાગઢ ધોરાજી અહેમદાબાદ ખેડા વડોદરા મહીસાગર વિજયસર ઇઝ ગ્રેટ થેન્ક યુ સો મચ બાંદ્રા અચ્છા મુંબઈ આવી ગયું હોય ઉત્તરાસંધા એવું કઈક છે ઉત્તર આવ રાજકોટ મહેસાણા આઈ એમ ફ્રોમ જાપાન ઓહો જાપાન અહેમદાબાદ નવસારી હા તું કે જો ભાઈ સર થાકી નથી જતા સાહેબ આવો ને આવો પ્રેમ મળતો હું સાહેબ વાત કરું છું ને તો એ સાડા આઠસો લોકો જોડાયેલા સાહેબ ઈ ભૂખદ નો લાગવા દે થાકી નો લાગવા દે બરોબર તમારો પ્રેમ જ સાહેબ એવડો છે પછી વાત પતી ગઈ ને તો આવો ને આવો પ્રેમ હંમેશાની માટે આપતા રહેજો બરોબર વડોદરા સર યુ આર ટીચિંગ વેલ થેન્ક યુ સો મચ વિસનગર ખંભાડિયા સુરેન્દ્રનગર સુરત લંડન રાજકોટ જુનાગઢ ભરૂચ બેંગ્લોર ઓ બેંગ્લોર થી પણ રાજકોટ આણંદ અરે વાહ ટૂંકમાં આખા ગુજરાતમાં વિજય નાખ્યા અત્યારે છવાયેલો છે વિજય સર યુ આર ધ બેસ્ટ ટીચર સમર્થ ગેમિંગ થેન્ક યુ સો મચ શેખડા પ્રફુલ સર આઈ એમ એસકેવી સ્ટુડન્ટ ઓ એસકેવી વાળા છે એમ ને કેટલાક છે એસકેવી એસકેવી માં સાહેબ હું ભણાવવા ચાતો તો એટલા માટે એસકેવી એમ બરોબર મહેસાણા સુરત ખલોલ અહેમદાબાદ મહેસાણા વાહ સરસ સરસ ઘણા બધા લોકો છે એ અલગ અલગ સિટીમાંથી જોડાયેલા છે તો વિજય નાખ્યા સર્વત્ર છે થેન્ક યુ સો મચ મુંબઈ થી મુંબઈથી થી ઘણા બધા જગ્યાએ વાહ આનંદ થઈ ગયો આનંદ થઈ ગયો આવી જ રીતે સાહેબ દરરોજ લાઈવમાં આવજો કાંઈક ને કાંઈક નવું શીખવા મળશે તમને મસ્ત રીતે શીખવા મળશે બરાબર છે હવે તમારો સમય નહીં લો આઈપીએલ જોવા આઈપીએલ જોઈ લો જમવાનું બાકી હોય જમવાનું જોઈએ ખાઈ લો જમી લો મારે બાકી છે હું જમી લો બરાબર છે અને આ જે લાઈકનું બટન બાકી હોયની દબાવતા જજો સબસ્ક્રાઈબનું બટન પ્લીઝ એક સબસ્ક્રાઈબનું બટન દબાવતા જજો કાલે તમારા મિત્રોને શેર પણ કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળી છે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા